દીર્ઘ કી સુધીના શબ્દો અને વાક્યો બનાવતા શીખ્યા. આજે આપણે હ્રસ્વ કુવાળા શબ્દો અને વાક્યો બનાવતા શીખીશું. તો આજે અહીંયા આપણે બીજી એક રમત દ્વારા શીખીએ છીએ. તો અહીંયા આપણને આ એક ચોરસની અંદર અલગ અલગ અક્ષરો લખેલા છે. એ અક્ષરોની મદદથી આપણે હ્રસ્વ કુવાળા શબ્દો બરાબર રીતે બનાવવાના છે. શબ્દ તો બને જ છે, પણ એ શબ્દ બરાબર અર્થવાળા બનવા જોઈએ. તો ચાલો આપણે જોઈએ. પણ આની અંદર પહેલાં તો કેટલાક શબ્દો છે એ આમ આડી લાઇનમાં પણ બનતા હશે, અને કેટલાક શબ્દો છે આમ ઊભી લાઇનમાં, એટલે કેટલાક શબ્દો આમ આડા ખાનામાં બનતા હશે, તો કેટલાક શબ્દો છે આમ ઊભા ખાનામાં પણ બનતા હશે, જેથી બરાબર રીતે ધ્યાનપૂર્વક જોવું. હવે આપણે આ શબ્દ આપણે બનાવીએ અને તેમાં રાઉન્ડ કરીશું, જેથી આપણને યાદ રહે. એટલે એવું નથી કે તમે આની અંદર ગોળ કરી શકો, તમે ચોરસ કરી શકો, કોઈ પણ આકારમાં કરી શકો છો. તો ચાલો પહેલાં આપણે અહીંયા જોઈએ ક. તો ક અને બાજુમાં આપણે આડો શબ્દ જોઈએ ક ખુ. તો આ શબ્દ બંને અક્ષર ભેગા તો થાય, પણ ક ખુ એવો કોઈ શબ્દ બરાબર લાગતો નથી. તો હવે આપણે આમ જોઈએ ક શું. કશું શબ્દ તો હોઈ શકે છે, ક શું. આપણે ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કંઈ વાંધો નહીં, ઘણા એમ કહે છે કશું વાંધો નહીં. આ રીતે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કશું એટલે કે કંઈ. ક શું, જેને કંઈક અથવા કશું કહીએ છીએ, ક શું. હવે આપણે અહીંયા બાજુમાં શબ્દ છે ખુ ર. આવો શબ્દ તો ના હોઈ શકે, ખુ ર આમ પણ ના હોઈ શકે. તો હવે આપણે જોઈએ ગુ. તેની બાજુમાં શું છે, લા. ગુ લા એ થોડું અલગ છે, તેની બાજુના શબ્દ પણ આપણે હજુ એક આમાં વધારીએ. તો આપણે બે નહીં, એટલે ત્રણ અક્ષરો લઈએ, બ ગુ લા બ. તો આ એક ફૂલ છે, ગુલાબ, જે ફૂલને આપણે બધા જ ઓળખીએ છીએ. ગુલાબ તો રંગબેરંગી અને ખૂબ જ સુંદર હોય છે, ગુલાબ. હવે આપણે જોઈએ ચ. તો અહીંયા તો આગળ કોઈ નથી, તો આપણે આમ આમ ઊભા બોક્સમાં જોશું, ચ છુ. તો આ મુજબનો કોઈ શબ્દ હોઈ શકે નહીં. હવે આપણે બીજી લાઈન પણ જોઈએ, ર મ. આ તો આપણે રમ શબ્દ તો બને છે, પણ રસ્વ ઉ આવતું નથી, તો તે શબ્દ ચાલશે નહીં. તો હવે આપણે જોઈએ ર શી. તો રસી શબ્દ તો બને જ છે, પણ તેમાં રસ્વ ઉ આવતું નથી, તો તે પણ ન ચાલે. તો હવે આપણે જોઈએ મ. મ ચી. તો આવો શબ્દ પણ ચાલે નહીં, મ દુ. તો આ શબ્દ ચાલે. તો અહીંયા આપણે રાઉન્ડ કરીશું, મ દુ એ નામ પણ હોઈ શકે છે. ય વા આવો શબ્દ તો ના હોઈ શકે, ય ન આવો પણ શબ્દ ના હોઈ શકે. હવે વા, વા છુ, વા છુ. તો અહીંયા આપણે આ રીતે લંબગોળ બનાવીશું, વા છુ. તો હવે આપણે ઊભી લાઇનમાં પણ જોશું, ઘણા અક્ષરો એવા પણ હશે કે જેનું આમ આડો આડી બોક્સમાં પણ શબ્દ બનતો હશે અને ઊભા બોક્સની અંદર પણ શબ્દ બનતો હશે. તો વા છુ. હવે આને ઊભા બોક્સમાં જોઈએ, વા જુ. નાના બાળકોને વાજુ વગાડવું તમને બધાને પણ ખૂબ જ ગમે છે ને, એટલે તમે બધા પણ નાના જ છો, તો નાના બાળકોને તો વાજુ વગાડવું ગમે છે. તો વા જુ. હવે આપણે આ બોક્સમાં જોશું, બુ શી. આવો શબ્દ તો ના હોઈ શકે, ચી કુ. ચી કુ તો ચીકુ તો બધાને ખાવાની ખૂબ જ મજા આવે છે, તો ચી કુ. તો આપણે જોઈએ તેના પછીનો શબ્દ, અહીંયા બીજી તેના પછી લઈએ, પુ લા વ. પુ લા વ તો અહીંયા થોડો ત્રણ અક્ષરવાળો શબ્દ બન્યો, પુ લા પુ લા વ. હવે આપણે અહીંયા જોઈએ જ ગુ. તો આ શબ્દ બની શકે, પણ એ બરાબર નથી. હવે આપણે જોઈએ ગુ તુ. આવો શબ્દ પણ ચાલે નહીં. તો આપણે હવે ઊભા બોક્ષની અંદર જોશું, ગુ રુ. ગુ રુ તો અહીંયા આપણે ગુરુ શબ્દ છે, તેમાં આપણે લંબગોળ બનાવીએ, ગુ રુ તુ જ. તેવો શબ્દ પણ બની શકે, તું જ.
હવે આપણે આ લાઈન જોઈએ, તેમાં પહેલા આટલો શબ્દ જોશું, કાજુ. તો આપણે આ શબ્દ તો આપણે બધા ઓળખીએ છીએ, કાજુ. હવે અહીંયા વ નું એ શબ્દ બરાબર ન લાગે, પછી વ રા એ શબ્દ પણ ના ચાલે. હવે આપણે નું ત એ પણ શબ્દ ના ચાલે. હવે અહીંયા જોઈએ ઉ કુ એ શબ્દ પણ ના ચાલે. હવે આપણે જોઈએ છેલ્લે લઈ ગુ જ એ બરાબર નથી, તો આપણે ફરી હજુ એક શબ્દ અહીંયા વધારીએ અને પછી વાંચીએ ગુ જ રા. ગુજરા એ શબ્દ, તો આપણે હજુ એક શબ્દ લઈએ ગુ જ રા ત. તો આ શબ્દ તો બની ગયો. બાળકો ગુજરાત છે એ આપણું રાજ્ય છે, આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ. ગુજરાત. હવે આ લાઈનમાં હજુ એક શબ્દ બને છે કે નહીં તે પણ જોઈએ. વ જા એ બરાબર નથી બનતો. હવે આપણે જા ને આ અક્ષર લઈએ, જા દુ જા દને વિશ્વ દુ જા દુ. આપણે બધાને જાદુ જોવો એટલે કે મેજિક જોવું તો ખૂબ જ પસંદ છે, બરાબર ને? તો બાળકો આપણામાં રસ્વવાળા શબ્દો બનાવ્યા અને રાઉન્ડ કર્યા, તો આ શબ્દને આપણે ફરી એક વાર વાંચી લઈએ. ક શને રસ્વ શું, ક શું. ગુ ગને રસ્વ ગુ લા બ ગુ. મ દુ મ દુ. વને કાનો વા જને રસ્વ જુ વા જુ. વને કાનો વા ચને રસ્વ છુ વા છુ. ચને દીર્ઘ છુ ચને દીર્ઘ ચી અને રસ્વ કુ ચી કુ. પને રસ્વ ઉ લને કાનો લા વ ઉ લા વ. કને કાનો કા જને રસ્વ જુ કા જુ. ગને રસ્વ ગુ જ રા ત ગુ જ રા ત. ગને રસ્વ ગુ રને દીર્ઘ ગને રસ્વ ગુ રને રસ્વ રુ ગુ રુ. તને રસ્વ તુ જને કહીને જ તુ જ. જને કાનો જા દને રસ્વ દુ જા દુ. હવે આ શબ્દને એક સાથે વાંચીએ, ક શુ ગુલા બ મ ધુ છી કુ પુલા વ કા જુ ગુજરાત ગુ રુ વા જુ વા છુ તુ જ જા દુ. તો બાળકો આ રીતે આપણે શબ્દો બનાવતા તો શીખ્યા, હવે કેટલાક વાક્યો લખીને આપણે જોઈએ. તો અહીંયા આપણે પેલું વાક્ય બનાવીએ છીએ. તો આપણે આમાં ઘણા બધા શબ્દો લખ્યા છે, તો આ શબ્દમાંથી જ કોઈ વાક્ય આપણે યાદ કરીએ. પેલું આપણે લઈએ ગુલાબ. ગુલાબ લાલ છે. ગુલાબ લાલ છે. પછી આપણે તેના પછીનું વાક્ય બનાવીએ. ગુરુ જ્ઞાન આપ. ગુરુ જ્ઞાન આપ. પછી આપણે તેના પછીનું વાક્ય બનાવીએ. હવે આપણે આપણે શબ્દ લઈએ છીએ જાદુ. જાદુગર જાદુ બતાવ. જાદુગર જાદુ બતાવ. હવે તેના પછીના શબ્દ બનાવીએ. પિંકી ઉલાવ ખા. પિંકી ઉલાવ ખા. હવે તેના પછી આપણે પછીનું વાક્ય બનાવીએ. જ ન ક વા
જૂ વ દ ડ જનક વાજો વગાડે. તો હવે આપણે આ વાક્યને ફરી એક વાર વાંચીએ. ગુલાબ લાલ છે, ગુરુ જ્ઞાન આપ, જાદુગર જાદુ બતાવ, પિંકી પુલાવ ખા, જનક વાજો વગાડે. તો બાળકો આપણે આજે રસોવાળા શબ્દો અને વાક્યો રમત દ્વારા શીખ્યા અને સમજ્યા. તો આવી રીતે તમારે પણ વાક્યને સમજવાના અને શીખવાના છે, જેથી અમને બરાબર યાદ રહી જાય. યાદ રાખવા માટે આપણે રમત દ્વારા તમે તમારા મિત્રો સાથે પણ રમી શકો છો, અને જેથી આપણે રમત પણ રમાઈ જશે અને યાદ પણ રહી જશે. ત્યાં સુધી આપણે પણ કોઈ એક નવી રમત સાથે અને આપણે તેના પછીના શબ્દો સાથે મળીએ ત્યાં સુધી. જય ગુરુદેવ.